આ સરકારને થોડું કયો વાડીમાં થોડુંક લાઇટ હરખાઈ દે. આ ધોરણ કામ ચાલુ હોય ને વાવ ટાઈમ થાય ને લાઇટ જાય છે. એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ, ક્યાં તકલીફ હે ઇનકો. હેલો એવરીવન, તો આજ બડા હી ખુશ હું. તો આપ जानते हैं क्यों खुश हूँ? क्योंकि सभी दोस्त जब मिलते हैं तो कुछ बात ही अलग होती है. तो आज वही होने वाला है, क्योंकि आज शाम को सभी दोस्त ने मीटिंग कर पार्टी रखने का प्रोग्राम किया है. यानी कि शाम को होने वाली है पार्टी, खाने की पार्टी है. तो आपने थंबनेल को ज़रूर देख लिया होगा किस तरह से पार्टी करने वाले है. तो बने रहिए हमारे साथ और जल्दी से चलते हैं वहाँ खेत के अंदर और जानते हैं कि कैसा मज़ा आता है. तो बने रहिए हमारे साथ, अच्छा लगे तो लाइक करना ना भूले और आप भी सीखिए किस तरह से चीज़ें हम बनाते हैं. પેપર કેવું મસ્ત આવે તમારે, શું મસ્ત. જો તમે હવે તૈયારી થઈ રહી છે આખા મરસાની, જો મહેનત ની મજા, જો તમે પીછે ખાવાની મજા આવે કઈ, એટલી મહેનત કરો પછી મજા આવે ખાવાની. ધોવા મળતા નથી. હા ધોવા પડશે. આ મરચા તૈયાર થઈ ગયા છે અને ડુંગળી કાપવાનું ચાલુ છે. તમને હું રીત હોત જણાવીશ કે કઈ કઈ વસ્તુ અંદર નાખવાની જરૂર પડે છે. કહી દો. સવાણું છે એને પણ ખાંડી ને નાખવાનું હોય છે એની અંદર. હા જો કળે એ પણ ખાંડીને નાખવાની હોય છે એની અંદર. આખા મરચાના બનાવવાના ભજીયાની અંદર એટલી વસ્તુ અંદર નાખવાની હોય છે. બીજી વસ્તુ નાખવાની થાય તો હું તમને જણાવીશ. હા તો મિત્રો, અત્યારે કામ ચાલુ છે અને લાઇટ છે એ વહી ગઈ છે, પણ તોય જો અંધારામાં કામ ચાલુ છે. આ સરકારને થોડું કયો વાડીમાં થોડુંક લાઇટ હરખાઈ દે. આ ધોરણ કામ ચાલુ હોય ને વાવ ટાઈમ થાય ને લાઇટ જાય છે. એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ, क्या तकलीफ है इनको. हेलो, हाँ जो हमें पीछे आटली मेहनत करे पीछे खावा शू मजा आती, विचार करो के मजा आए. डूंगी नाखेली से सीणेली मरचा की कटिंग से धाणा जीरु से आ मरचु जो कोरु मरचू आए से ए કશ્મીરી મરચું કાઢ્યું છે થોડુંક. કશ્મીરી થોડુંક સફેદ જેવું લાગશે કેમ કે મિક્સ છે. તમારા શક્તિ મુજબ ભક્તિ કરી એમાં મરચામાં જેવું તમને તીખું ભાવતું હોય એવું. શું છે? જીરું દળેલો. આ છે જીરું, ખાંડીને તૈયાર કરેલું. જો જીરું
મિક્સરમાં જીરું તૈયાર કરેલું છે એ પણ અંદર નાખવાનું આવે છે. દેખો આ નાખવાનું છે, હવે લીંબુ નાખ્યું એની અંદર. આ જુઓ તમે કોથમરી જે ધનિયા છે એ પણ અંદર નાખી દીધે. તો આને જો હલાવીને તૈયાર કરો છે. નહીં આપ બેઠો. નહીં હમ નહીં બેઠ સકતે, આપ કામ કર રહે હોર હમ બેઠેંગે તો વો સાને ચલેંગે. અરે સર લગી ગયા, લગી ગયા હે. દોડે દોડે કે દોડે જો હલાવીને મસાલો તૈયાર થઈ ગયો છે. અલગ થી એટલો મસાલો તૈયાર કર્યો છે. જ્યારે આ છે તે સવાણાનો મસાલો છે. આ છે ડુંગળીનો એ બધો નાખેલો મસાલો. એના પછી આ જે સવાણો છે એ મિક્સ થાય છે. જો અલગ અલગ બે વસ્તુ મિક્સ કરવાની છે. લીંબુ પણ આની અંદર નાખવામાં ડુંગળીનું છે એને અલગથી ડુંગળીના ભજીયા બનાવવાના છે. એટલા માટે જો આ અંદર નાખ્યું છે બેસન અને કેસણાનો લોટ. તમારે જો ભજીયા બનાવવા હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. પ્રવીણભાઈ હું નંબર નહીં જે ઓળખેતા હોય તે જુઓ. તમે એકવાર એના ભજીયા ખાય જુઓ. જો આ સુંદર તૈયાર થાય છે. છીણાનો લોટ નાખીને અલગથી તમે આ ક્યાંય તમને જોવા નહીં મળે. આ તો મિત્રો તમે જુઓ હવે મરચા શીરીને ભળીને તૈયાર થાય છે. જો આ જે બનાવેલું હતું સવાણાનું અને ગાંઠિયા અને બધી વસ્તુ નાખીને એ ભરીને મરચું તૈયાર થાય છે. તમને દેખાડું કેટલું કેટલું ભરવાનું. જો એટલું એટલું મરચું તમે અંદર ભરી શકો છો તમારા મુજબ. હા જો ભરવાનું તૈયાર. ચાલો કામ છે. મરચા તૈયાર થઈ ગયા છે. ગરમ છે. જો આગલા જે આપણે બનાવ્યા હતા ડુંગળીના એને તો આવી રીતે દબાવી દેવાના હોય છે. થોડા થોડા કે આને ફરીથી જે તળવામાં આવે છે એકવાર. આ ડુંગળીના જે છે પહેલાં છે ભજીયા એ ભજીયા ફરીથી તળવામાં આવે છે. જો હા જો છે પેલા જે ભજીયા હતા એ આવી રીતે થઈ ગયા છે. ગરમ છે. હરેક બે ને ખાવાની મજા જ અલગ હોય છે. તમે તો લાઈક કરજો. આગળ હવે નાસ્તા પાણી કરીએ છીએ. હા જો અડવીના પાન ના ભજીયા છે. આ કોઈ નહીં કરે છે.